समाचार पर विगतवार नजर करे तो वरसाद ना पानी ने कारण राज्य में अनेक नदियों ने डेम ना पानी छलकाया छे। त्यारे महेसाणा जिला ने जीवादोरी समान धोरे डेम में उपरवास में थयेला भारे वरसाद ने पगले पानी नी आवक में वधारो थयो छे, जेने कारणे डेम ना बे दरवाजा खोली साबरमती नदी में पानी छोड़वामां आव्यु हतुं। राज्य में अठवाडियाना विराम बाद फरी वरसादी माहौल जाम्यो छे, त्यारे महेसाणा जिल्लाना धरोई डेममां वरसादी पाणीने कारणे डेममां पाणीनी आवकमां वधारो थयो छे, जेने कारणे धरोई डेमना बे गेट 0.6 मीटर सुधी खोलवामां आव्या हता, तेमज 6500 क्यूसेक पाणी साबरमती नदीमां छोड़वामां आव्यु छे, तेमज 700 क्यूसेक पाणी मुख्य केनालमां छोड़वामां आव्यु हतो। हालमां धरोई डेममां 98.33% पाणीनो जथ्थो स्थिर राखवामां आव्यो छे, जेने कारणे डेममां 6568 क्यूसेक पाणीनी आवक थई हती। तंत्र द्वारा अपेली वधु माहिती मुजब उत्तर गुजरातना 4 जिल्लाना 800 થી વધારે ગામડાઓને 1 વર્ષ પીવાનું અને ખેડૂતો માટે સિંચાઈ માટે ઉપયોગી નીવડે તેટલા પાણીનો ડેમમાં સંગ્રહ કરવામાં આવ્યો છે। મહેસાણાની જીવાદોરી સમાન એવા ધરોઈ ડેમમાં આજે 98 પોઈન્ટથી પણ વધારે પાણીનો સંગ્રહ થઈ ગયો છે, ત્યારે હાલ ડેમમાં 6000 ક્યુસેક આવક થઈ રહી છે, ત્યારે ડેમના સત્તાધીશો દ્વારા હાલ ડેમ સાબરમતી નદીમાં 2 દરવાજા ખોલી અને ડેમમાં 100 હજાર ક્યુસેક જેવું પાણી અહીંયા છોડવામાં આવી રહ્યું છે, ત્યારે હાલ આપણી જોડે જોડાઈ ચૂક્યા છે અહીંના એન્જિનિયર સાહેબ, તેમની સાથે વાત કરવા માગીશ કે હાલ કેટલું આવક છે, કેટલી જાવક છે અને ક્યાં સુધી જથ્થો ચાલી શકે છે, કેવી પરિસ્થિતિ છે અને કેટલું પાણી સંગ્રહ થઈ શકશે અને ક્યાં સુધી ચાલશે એમ। અત્યારે હાલમાં ધરોઈ ડેમ ખાતે પાણીની જે આવક ખરી એ 6000 ક્યુસેક છે, એમાંથી આપણે નદીની અંદર 6100 ક્યુસેક પાણી છોડી રહ્યા છીએ, જ્યારે કે નહેરની અંદર 700 ક્યુસેક પાણી છોડી રહ્યા છે, જેથી નહેર જોડે સંકળાયેલા તળાવોમાં ભૂગર્ભજળની સપાટી વધી શકે। અત્યારે હાલમાં ડેમ ખાતે પાણીનો જે જથ્થો કર્યો એ 98% છે અને 620.50 ફૂટ સુધી હાલ આપણે પાણી ભરીશું। આગામી દિવસોમાં પાણીની આવકને આધીન જળસ્તરમાં વધારો ઘટાડવાનો નિર્ણય સરકારશ્રી કક્ષાએથી કરવામાં આવનાર છે। હાલમાં જે આપણી જોડે પાણીનો જથ્થો છે એ પર્યાપ્ત માત્રામાં છે, જેથી કરીને આગામી ચોમાસા સુધી પીવાનું તેમજ સિંચાઈ માટેનો કોઈ પ્રશ્ન ઉદ્ભવશે નહીં। ખેડૂતો માટે શું આ વખતે તમને લાગી રહ્યું છે? ખેડૂતો માટે હાલના પાણીની જે જથ્થો ઉપલબ્ધ છે તે ધ્યાને લેતા તો સારી એવી સિંચાઈનો લાભ મળશે તેમ લાગી રહ્યું છે, અને પ્રભુના પ્રાર્થના છે કે સમયસર પાણી આપવા માટે અમે પ્રયત્નો કરશું છે। આપણે ખેડૂતો માટે એમ કહી શકીએ કે 2 સિઝન સુધી પાણી આમ આ વર્ષે મળી શકશે એમ? પાણીનો વપરાશ કઈ રીતનો થઈ રહ્યો છે એની પર આધાર રાખે છે। આ આપણી જે ધરોઈ જળાશય યોજના જે ખરી એ રવિ સિંચાઈ માટેની યોજના છે, એટલે શિયાળા પાક માટેની યોજના છે। જો શિયાળાની અંદર કરકસરયુક્ત પાણીનો વપરાશ થાય તો ઉનાળામાં પાણી આપવા વિશે વિચારી શકાય। આ ડેમ છેલ્લા લાસ્ટમાં ક્યારે આટલો ભરાયો હતો અને ક્યારે દરવાજા ખોલવામાં આવ્યા હતા? 2019ના ચોમાસા દરમિયાન ડેમ આપણો પૂર્ણ સપાટીએ ભરાયેલો હતો, પણ ત્યારે પાણીની આવક મર્યાદિત હોવાના કારણે ડેમના દરવાજા ખોલવાની કોઈ જરૂરિયાત ઉદ્ભવેલ નથી, અને 2018માં ડેમ ભરેલો નહોતો, પણ 2017ની સાલમાં ડેમના 10 દરવાજા ખોલવાની જરૂરિયાત ઊભી થયેલી હતી। મહેસાણા જિલ્લાની જીવાદોરી સમાન એવા ધરોઈ ડેમમાં આજે ઉપરવાસમાં ભારે વરસાદ થવાથી ડેમમાં પાણીની આવક 6000 ક્યુસેક જેટલી થઈ છે, ત્યારે ડેમના સત્તાધીશો દ્વારા 6800 જેટલું પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે। ગેટ નંબર 5 અને 6 ખોલ્યા બાદ અને ડાભા અને જમણામાં કેનાલની અંદર 500 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે, તો હાલ ડેમના જથ્થાની જો વાત કરવામાં આવે તો 98% જેટલો જથ્થો હાલ ડેમની અંદર છે, તો આગામી વર્ષ દરમિયાન પીવાના પાણીની સમસ્યા અને ખેડૂતો માટે સિંચાઈની સમસ્યા હાલ ચાલી છે, ત્યારે ગુજરાતના 4 જિલ્લા અને 800થી પણ વધારે ગામડાઓને પીવાનું પાણી આ વર્ષે મળી રહેશે। અતુલ પટેલ, લાઈવ ગુજરાત ન્યૂઝ, મહેસાણા।